ખેડૂતોનું કહેવું છે કે હવામાન ખાતાની આગાહી કેટલીક વાર મુસીબત ઉભી કરી દે છે. આગાહીને લઈને જેમણે વાવેતર કરી નાખ્યું હતું તેમને ફરી એકવાર નુકસાની વેઠવાનો વારો આવશે. જગતનો તાત વિચારે શું અને થાય છે શું. મેઘરાજાની વહેલી પધરામણીને લઈને ખેડૂતોને હતું કે આ વખતે ચોમાસું વહેલું છે અને હવામાન ખાતાએ પણ આગાહી કરી નાખી હતી જેથી ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવેતર કરી નાખ્યું હતું. પણ કહેવાય છે ને કે કુદરતની સામે કોઈનું નથી ચાલતું. ખેડૂતોએ મેઘાએ હાથ તાળી આપી દેતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. જે રીતે વરસાદની શરૂઆત થઈ છે તે જોતા ખેડૂતોને ચોમાસું સારું જશે તેવું લાગી રહ્યું હતું. ખેડૂતોએ વાવેતર પણ કરી નાખ્યું અને ખેતરમાં છોડ પણ બહાર આવી ગયા. પણ કમનસીબી જુઓ કે વહેલા વરસાદના અંધાણ હતા અને હવામાન ખાતાએ પણ અનુમાન કરી નાખ્યું હતું. પણ એ જ હવામાન ખાતું હવે વરસાદ ખેંચશે તેવું કહેતા જગતનો તાત રડમસ બની ગયો છે. મોઘાદાટ બિયારણ તો નાખી દીધા પણ મહેનત પણ કરી નાખી પણ હવે ઉગી નીકળેલા છોડ મુરઝાવા લાગ્યા છે. જો ટૂંક સમયમાં વરસાદ નહીં આવે તો કરેલ મહેનત પર પાણી ફરી વળશે તેવી ચિંતા હવે ખેડૂતોને સતાવી રહી છે. આ સમયમાં હાલ જોઈએ તો ખેડૂતની પરિસ્થિતિ એટલી કપરી છે. હવામાન વિભાગ આપણને વારંવાર આગાહી આપતું રહે છે એટલે ખેડૂતો આગાહીને અનુરૂપ લક્ષી જોઈને બધું તૈયારી ખેતીની કરી દે છે. એટલે વાવણી લોકોએ ખેતરોમાં ખેડાણ કરીને વાવણી કરી દીધી છે. હવે વરસાદ તો પડી ગયો પણ હવે હવામાન વિભાગ એવું કહે છે કે વરસાદ ખેંચાશે તો ખેડૂત વધારે ચિંતામાં છે. અને બીજું બાગાયતી પાકમાં કેળ, પપૈયા, ચલામલી વિસ્તારના મોટેભાગે ખેડૂતો કેળ ને પપૈયાનો પાક કરે છે તો એ પાકમાં પણ નુકસાની તો છે જ. કેમ કે કેળને પાકને પાણીની જરૂર હોય છે. હવે વરસાદ તો એકવાર થઈ ગયો હવે તો જરૂર છે જ. અને ઘણાના બોર કૂવા ચાલુ ના હોય અને ચાલતા હોય એને લાઇટની જરૂર હોય એટલે લાઇટ પણ સમયસર રહેતી નથી, ચાલતી નથી. તો સરકારને આપણે એટલી જ વિનંતી કરીએ કે લાઇટને 24 કલાક ખેડૂત માટે આપે એટલે ખેડૂતની ચિંતા થોડી ઓછી થાય અને ખેડૂત વર્ષે ને વર્ષે વધારે દેવામાં કૂદતો જાય છે એટલે ખેડૂતની ચિંતા વધારે છે. ખેડૂતની પરિસ્થિતિ વરસાદ અગાઉ પડી જો ખેડૂત ખેતી તૈયાર કરીને વાવણી કરી દીધી હતી બરાબર, 2 વખત વરસાદ પડ્યો અને હવે વરસાદ ખેંચાશે એવું ખેડૂતોની આગાહી કરી એટલે ખેડૂતો ચિંતિતમાં છે બરાબર. અને બીજી વાર પરિસ્થિતિ એવી સર્જાય એવી છે, પાછી નવેસરથી ખેતી કરવી પડે, નવેસરથી બિયારણ લાવવું પડે, આવી પરિસ્થિતિ સર્જાય છે. કેટલું નુકસાન થયું? ખાસું ખેડૂતોને બધાને નુકસાન છે. વરસાદ ખેંચાતા બિયારણનો ખર્ચો, ફરી બિયારણ લાવવું પડે, ફરી ટ્રેક્ટર મરાવવું પડે, ફરી વાવણી કરવી પડે, આવી પરિસ્થિતિ સર્જાય છે.